નમસ્તે બાળ દોસ્તો, મજામાં છો ને? આ કોરોના મહામારીના સમય દરમિયાન તમે ટીવી, મોબાઈલ, પાઠ્યપુસ્તક, તમારા શિક્ષકોની પણ મદદ લીધી હશે અને તમારું શિક્ષણ ચાલુ રાખ્યું છે. હવે તમે એક એકમ કસોટી તો આપી જ ચૂક્યા છો. આ મહિને પણ આપણે એક બીજી એકમ કસોટી આપવાની છે અને તે છે વિજ્ઞાન વિષયની એકમ કસોટી. તો આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 1-4 સુધીનું પુનરાવર્તન જોઈશું. તમે સૌ પણ મારી સાથે આ પુનરાવર્તનમાં તમારા પાઠ્યપુસ્તક અને નોટબુક તથા પેન લઈને જોડાજો. તો ચાલો આપણું આજનું પુનરાવર્તન શરૂ કરીએ. પ્રકરણ 1, વનસ્પતિમાં પોષણ. આપણે 6માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આપણો ખોરાક આપણે ક્યાંથી મેળવીએ છીએ, આપણા આહારના ઘટકો કયા કયા છે અને આ બધા જ ઘટકોનો આપણે કેવી રીતે પોષણ મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે ધોરણ 7ની અંદર આપણે જુદા જુદા સજીવોમાં પોષણ મેળવવાની પ્રક્રિયા વિશે જાણવાનું છે, જેમાં આપણું સૌથી પહેલું પ્રકરણ છે પ્રકરણ 1, વનસ્પતિમાં પોષણ. આ પ્રકરણમાં આપણે કઈ કઈ બાબતો શીખીશું ચાલો તે પણ જોઈએ. સૌથી પહેલાં આપણે જાણીએ પોષણ વિશે. તો પોષણ એટલે સજીવો દ્વારા જે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા છે તેને પોષણ કહે છે. હવે આપણે જોઈએ પોષણના પ્રકારો. પોષણના મુખ્ય બે પ્રકાર છે, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એટલે એવું પોષણ કે જેમાં પોતાનો ખોરાક જે તે સજીવ જાતે તૈયાર કરે છે, જ્યારે પરાવલંબી પોષણ પદ્ધતિમાં સજીવ પોતાના ખોરાક અન્ય સજીવ પાસેથી મેળવે છે. હવે આપણે જોઈએ વનસ્પતિમાં પોષણ. વનસ્પતિમાં પોષણ મોટે ભાગે સ્વાવલંબી રીતે જોવા મળે છે, જેમાં મુખ્યત્વે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ક્ષારો તથા હરિત દ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. વનસ્પતિમાં સ્વાવલંબી સિવાય પરાવલંબી પ્રકારનું પોષણ પણ જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓ પરોપજીવી પ્રકારનું પોષણ દર્શાવે છે, કેટલીક વનસ્પતિઓ મૃતોપજીવી, તો કેટલીક વનસ્પતિઓ કીટાહારી વનસ્પતિઓ પણ કહેવાય છે. પરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, જેમાં છે અમરવેલ. મૃતોપજીવી માટે મશરૂમ જેવી ફૂગ અને કીટાહારી માટે કળશપર્ણ વનસ્પતિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આ સિવાય પણ તમે આવી ઘણી બધી વનસ્પતિઓ વિશે જાણકારી મેળવી હશે. હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે. જુઓ, અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. અહીંયા એક લીલી વનસ્પતિનો છોડ જમીનમાંથી પાણી અને ક્ષારો મેળવી રહ્યું છે, હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી રહ્યો છે અને સૂર્યપ્રકાશ પણ મેળવી રહ્યું છે. સાથે સાથે વનસ્પતિના પર્ણોમાં હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે, જેની મદદથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને તેના બદલામાં ઓક્સિજન વાયુ મુક્ત કરે છે તથા કાર્બોદિત પદાર્થો ઉત્પન્ન કરે છે. હવે આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેનું શબ્દ સમીકરણ. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી શોષેલા પાણી અને ક્ષારોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં અહીંયા ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. આપણે જોઈએ તેનું શબ્દ સમીકરણ. વનસ્પતિ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી તથા ક્ષારો લેશે અને સૂર્યપ્રકાશ તથા હરિત દ્રવ્યની હાજરીમાં તે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો આ થઈ આપણી વનસ્પતિની પોતાનો ખોરાક બનાવવાની પ્રક્રિયા, એટલે કે પ્રકાશ સંશ્લેષણ. હવે આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિ કાર્બોદિત પદાર્થ તૈયાર કરે છે. આ કાર્બોદિત પદાર્થમાં કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જેવા પદાર્થોનું સંયોજન હોય છે અને આ કાર્બોદિત પદાર્થ બનાવવા માટે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ક્ષારો શોષે છે. તો જમીનમાંથી
આ પાણી અને ક્ષારો ઓછા પણ થતા હશે, તો તેવા પોષક તત્વોનો ઉમેરો જમીનમાં કેવી રીતે થાય છે ચાલો આપણે તે પણ જાણીએ. અહીં ટેબલ ટોપ પર તમે જોઈ શકો છો કે જમીનમાં પોષક તત્વોનો ઉમેરો વનસ્પતિ દ્વારા તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. સૌથી પહેલા જ્યારે આપણે જમીનમાં પાકની વાવણી કરીશું, પાકનું ઉત્પાદન થાય ત્યાર પછી તેની લણણી કરવામાં આવે છે. જમીનમાંથી જ્યારે પાક આપણે લણણી દ્વારા લઈ લઈએ છીએ એટલે જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ ખૂબ જ વધારે પ્રમાણમાં, એટલે કે 78% જેટલા પ્રમાણમાં રહેલો છે. આ નાઇટ્રોજન વાયુનો આપણે કોઈ સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ કઠોળ વર્ગની વનસ્પતિ અને તે વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા આ નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન કરે છે. જ્યારે તે જમીનમાં સ્થાપન કરશે ત્યારે તે વાતાવરણના નાઇટ્રોજન વાયુને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવશે. દ્રાવ્ય સ્વરૂપમાં તેના સંયોજનો બનવાને કારણે તેનું જમીનમાં શોષણ થશે અને જમીનમાં શોષણ થયા બાદ પોષક તત્વોનો જમીનમાં ઉમેરો થાય છે. આમ પોષક તત્વો એક વખત જમીનમાંથી વપરાઈ ગયા બાદ ફરીથી જમીનમાં ઉમેરાવાથી પાક દ્વારા તેનો ફરીથી ઉપયોગ થશે અને ફરીથી આપણે પાકની વાવણી, લણણી વગેરે કરી શકીએ છીએ. તો આમ આ પરથી આપણે જોયું કે કેવી રીતે જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે અને વનસ્પતિ દ્વારા તેનો સતત ઉપયોગ થવાથી જમીનમાં તેની ઉણપ સર્જાવવાની સાથે સાથે તેનો ઉમેરો પણ શક્ય બને છે. હવે આપણે જોઈએ પ્રકરણ 2, પ્રાણીઓમાં પોષણ. પ્રકરણ 1માં આપણે જોયું કે વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે તેમાં એ પણ જોયું કે પરાવલંબી પ્રકારનું પણ પોષણ હોય છે. વનસ્પતિ સિવાયના અન્ય દરેક સજીવો પરાવલંબી પોષણ જ કરે છે. આપણે મનુષ્યો પણ આપણો ખોરાક વનસ્પતિ અથવા તો અન્ય પ્રાણીઓ પાસેથી મેળવતા હોઈએ છીએ. હવે આ ખોરાક લીધા પછી આ ખોરાકની અંદર જે હાજર રહેલા તત્વો છે તે ખૂબ જ જટિલ માત્રામાં હોય છે કે જેનું આપણે સરળતાથી પાચન કરી શકતા નથી. તો ચાલો જાણીએ કે આપણા શરીરમાં આ પાચન કેવી રીતે થાય છે. ખોરાકમાં હાજર રહેલા જટિલ ઘટકો આપણે તે જ સ્વરૂપમાં લઈ શકતા નથી, તેથી આ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે. ત્યાર પછી તમે આ પ્રકરણમાં શીખ્યા હતા કે જુદા જુદા સજીવો કેવી રીતે પોતાનો ખોરાક ગ્રહણ કરતા હોય છે. અહીંયા તમને ખોરાક ગ્રહણની જુદી જુદી રીતો દર્શાવવામાં આવી છે, જેમ કે ચાવીને, ચૂસીને, પકડી અને ગળીને, ચાંચ વડે ખોતરીને તથા નળી જેવા મુખાંગો દ્વારા. તો તમે સૌએ આ ખોરાક ગ્રહણની રીતો પણ નોંધી હશે. ત્યાર પછી આપણે જોઈશું કે મનુષ્યની અંદર પોષણના જુદા જુદા તબક્કા હોય છે, જેમાં પહેલો તબક્કો છે ખોરાકનું અંતઃગ્રહણ, તેના પછી ખોરાકનું પાચન, તેના પછીનો તબક્કો છે શોષણ, ત્યારબાદ સ્વાંગીકરણ અને છેલ્લે જે અપાચિત ખોરાક વધે છે તેનો મળત્યાગ. તો ચાલો હવે આપણે જોઈએ કે મનુષ્યમાં પાચન કેવી રીતે થાય છે. મનુષ્યમાં પાચન, જેમાં સૌથી પહેલા આપણે જે ખોરાક લઈએ છીએ તે તબક્કાને આપણે કહીએ છીએ ખોરાકનું અંતગ્રહણ. જ્યારે આપણે ખોરાક મુખ ગુહામાં લઈશું તો આપણી મુખ ગુહામાં 3 સહાયક અંગો આવેલા છે, જે છે દાંત, જીભ અને લાળ ગ્રંથિઓ. દાંત દ્વારા ખોરાક ચાવવામાં આવશે, લાળ ગ્રંથિઓમાંથી લાળ રસ ઝરે છે અને જીભ તે લાળ રસને ખોરાકમાં ભેળવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ જે ખોરાક મુખ ગુહામાં છે તેમાં સ્ટાર્ચનું પાચન શરૂ થશે અને તે જઠરમાં જશે. મુખ ગુહા અને જઠરની વચ્ચે જે નળી છે તેને કહેવામાં આવે છે અન્નનળી. ત્યારબાદ જઠરમાં ખોરાક વલોવાય છે. જઠર એક કોથળી જેવી રચના છે કે જેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ અને જુદા જુદા પાચક રસ રહેલા છે, જેનાથી ખોરાકના
એક આહારના ઘટક કે જેનું નામ છે પ્રોટીન, તો એનું પાચન શરૂ થશે. ત્યાર પછી આ ખોરાક આગળ વધશે અને જશે નાના આંતરડામાં. નાના આંતરડાની અંદર ખોરાક પોતાનો મોટા ભાગનો સમય રહે છે. નાના આંતરડાની લંબાઈ આશરે 7 મીટર જેટલી હોય છે. નાના આંતરડાની જોડે અન્ય બે સહાયક પાચક ગ્રંથિઓ આવેલી છે, જેમાં એક છે યકૃત અને બીજી છે સ્વાદુપિંડ. યકૃત એ પોતાનો પિત્તરસ આપશે, જ્યારે સ્વાદુપિંડ એ પોતાનો સ્વાદુરસ આપશે, અને નાના આંતરડામાં ખોરાકનું પાચન થશે. નાના આંતરડામાં ખોરાકનું પાચન થયા પછી આ પાચિત ખોરાક લોહીમાં શોષાઈ જાય છે અને આગળનો અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં અપાચિત ખોરાક ગયા પછી તેની અંદરથી વધારાના પાણીનું શોષણ થાય છે. ત્યારબાદ તે ખોરાક મળાશયમાં જશે અને અંતે મળદ્વાર વાટે અપાચિત ખોરાક મળ ત્યાગની ક્રિયા વખતે બહાર નીકળે છે. અહીં આપેલી આકૃતિમાં પણ તમે આપણું પાચનતંત્ર જોઈ શકો છો કે જેમાં મોં, અન્નનળી, જઠર, યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર દર્શાવેલા છે. આમ આ પ્રમાણે મનુષ્યમાં પાચન થાય છે. તો હવે મનુષ્યનું પાચન જોયા પછી આપણે બીજા બે પ્રાણીઓનું પાચન પણ જોઈએ, જેમાંથી એક છે ઘાસ ખાતા પ્રાણીઓ અને બીજું છે અમીબા. તો ચાલો આપણે જોઈએ કે ઘાસ ખાતા પ્રાણીઓમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. ઘાસ ખાતા પ્રાણીઓમાં આ પ્રમાણેના પાચન અંગો આવેલા હોય છે, જેમાં પહેલું છે આમાશય, ત્યાર પછી છે નાનું આંતરડું. નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે એક કોથળી જેવી રચના હોય છે, જેને કહેવાય છે અધ્યંત્ર. તો આ ઘાસ ખાતા પ્રાણીઓના એટલે કે વાગોળનાર પ્રાણીઓના પાચન અંગો છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય ઘાસ ખાઈ શકતો નથી. તમે જાણો છો કેમ? કારણ કે ઘાસની અંદર અથવા તો લીલી વનસ્પતિની અંદર સેલ્યુલોઝ નામનો એક પદાર્થ આવેલો છે અને આ સેલ્યુલોઝ પદાર્થનું આપણે સૌ પાચન કરી શકતા નથી. નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે આ પ્રાણીઓમાં જે અધ્યાંત્ર નામની રચના આવેલી છે, આ અધ્યાંત્રની અંદર રહેલા બેક્ટેરિયા એ આ ઘાસના સેલ્યુલોઝનું પાચન કરી શકે છે અને તેટલે જ ઘાસ ખાતા પ્રાણીઓનું પાચન તંત્ર આપણા કરતાં અલગ હોય છે. હવે આપણે જોઈએ કે અમીબામાં પાચન કેવી રીતે થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે અમીબા એ સૂક્ષ્મજીવ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તે પણ પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક તો ગ્રહણ કરતો જ હશે. તો અમીબામાં પાચન માટે સૌથી પહેલાં ખોટા પગ જેવી રચના બહાર આવે છે. આ ખોટા પગ જ્યારે પોતાની આસપાસ કોઈ ખોરાકને જોવે છે ત્યારે તે તેને પકડે છે અને તે ખોરાક પકડ્યા પછી તે ખોરાક તેની અન્નધાનીમાં જાય છે. અન્નધાનીમાં એ ખોરાકનું શોષણ થાય છે અને ત્યારબાદ જે વધેલો અપાચિત ખોરાક છે તે તેની રસધાનીમાં જાય છે અને અંતે આ રસધાની મારફતે એ વધેલો અપાચ્ય ખોરાક અમીબાના શરીરમાંથી બહાર નીકળે છે. તો આ પ્રમાણે આપણે પ્રકરણ 2માં મનુષ્યમાં પાચન, વાગોળનારા પ્રાણીઓમાં પાચન અને સૂક્ષ્મજીવોમાં પાચનનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈશું પ્રકરણ 3, રેસાથી કાપડ સુધી. હવે તમને એવું થશે કે આ પ્રકરણ તો તમે ધોરણ 6માં પણ ભણી ગયા છો, તો ધોરણ 7માં ફરીથી ભણવાનું? તો ના, એવું નથી. ધોરણ 6ની અંદર તમે રેસાઓ તો ભણ્યા છો, પણ તે બધા જ વાનસ્પતિક રેસાઓ હતા, જેમ કે કપાસ, તેમાંથી નીકળતું રૂ, શણ, નાળિયેરીના રેસા વગેરે. જ્યારે આપણે ધોરણ 7માં જે રેસાઓ ભણવાના છે તેમાં મુખ્યત્વે પ્રાણીજ રેસાઓની માહિતી મેળવીશું. પ્રાણીજ રેસાઓ મુખ્યત્વે 2 પ્રકારના છે. પહેલું છે ઊન અને બીજું છે રેશમ. ઊન આપતા પ્રાણીઓ અહીં બતાવવામાં આવ્યા છે. તેમાં આવે છે ઘેટા, બકરી, ઊંટ, યાક, લામા, અલ્પાકા વગેરે. જ્યારે રેશમ આપણને રેશમના કીડામાંથી મળે છે.
તમે સૌએ આ પ્રાણીજ રેસાઓ કેવી રીતે મેળવવામાં આવે છે તેનો અભ્યાસ કર્યો જ હશે. ચાલો આપણે જોઈએ કે ઊન મેળવવાની પ્રક્રિયાના સોપાનો કયા કયા છે. ઘેટામાંથી ઊન મેળવવાની પ્રક્રિયાના કુલ 6 સોપાન છે, જેનું પહેલું સોપાન છે કાતરણી. આ સોપાનની અંદર ઘેટાના શરીર પરથી ઊન ઉતારવાની ક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ બીજું છે ઘસવાની ક્રિયા. ઊન ઉતાર્યા બાદ આ ઊનને ઘસીને સાફ કરવું, ધોવું વગેરે ક્રિયા આ બીજા સોપાનમાં કરવામાં આવે છે. ત્યાર પછીનું ત્રીજું સોપાન છે વર્ગીકરણ. ઊન સાફ કર્યા બાદ ઊનનું પોત કેવું છે, તેનું ટેક્સચર કેવું છે, તે પ્રમાણે તેનું જુદું જુદું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ કર્યા બાદ ચોથું સોપાન છે સુકવણી. ઊનને આપણે ધોયું, અલગ કર્યું, હવે તેને સૂકવવાની ક્રિયા પણ કરવી જરૂરી છે. આ રેસાઓને તડકામાં સૂકવવામાં આવે છે કે જેનાથી તેમાં રહેલા કોઈ બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવ હોય તો તે દૂર થાય. ત્યાર પછીનું પાંચમું સોપાન છે રંગકામ. સૂકવ્યા બાદ આ રેસાઓને જુદા જુદા રંગો વડે રંગવાની ક્રિયા આ સોપાનમાં કરવામાં આવે છે. અને છેલ્લું અને છઠ્ઠું સોપાન છે કાતણી. રંગેલા ઊનના રેસાઓને આ સોપાનની અંદર દોરી સ્વરૂપે વીંટાડવામાં આવે છે અને ત્યારબાદ તેનું કાતણ કરવામાં આવે છે. આગળ તમે એ પણ ભણશો કે કાતણ વિવિધ રીતે થાય છે, જેમ કે ગૂંથણ કરીને, વણાટ કરીને. તો અહીંયા ઊન મેળવવાની પ્રક્રિયાના સોપાનો આપણે જોયા. હવે આપણે આગળ જોઈએ. ઘેટામાંથી ઊન મેળવવાના સોપાનો જોયા બાદ હવે આપણે જોઈએ કે રેશમના કીડામાંથી આપણે રેશમ કેવી રીતે મેળવીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે રેશમના કીડાની જીવનગાથા આપવામાં આવી છે. રેશમનો કીડો મોટે ભાગે શેતુરના ઝાડ પર જોવા મળે છે. ત્યાં નર અને માદા બંને કીડામાંથી માદા કીડો ઈંડા મૂકશે. આ ઈંડાનું ડિંબ બનશે, જે આગળ જતા કેટરપિલર અથવા તો રેશમના કીડા સ્વરૂપે ઓળખાય છે. આ રેશમનો કીડો પોતાની કોષિત અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે છે તો તે પ્યુપામાં પરિણમે છે. પ્યુપામાં ગયા બાદ તે પોતાની આસપાસ પ્રોટીનના બનેલા તાંતણાનું આવરણ કરે છે, જેને કોશેટો કહે છે. આ કોશેટોને તડકામાં સૂકવીને અથવા તો ગરમ પાણીમાં ધોઈને તેમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે. અને આગળ આ કોશેટોમાંથી જ જે કીડો હતો તે પતંગિયાના સ્વરૂપમાં મુક્ત થાય છે. આ પતંગિયું ફરી શેતુરના ઝાડ પર જશે અને આ પ્રમાણે રેશમના કીડાની જીવનગાથા ચાલતી રહેશે. હવે આપણે આજનું પુનરાવર્તનનું છેલ્લું ચેપ્ટર જોઈએ, જે છે પ્રકરણ 4 ઉષ્મા. અહીંયા આપણે આગળ પ્રકરણ 3માં ભણ્યા કે આપણે ગરમીથી જો બચવું હોય તો આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ અને જો ઠંડીથી બચવું હોય તો આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. આ પ્રકરણમાં ઉષ્મા એટલે કે ગરમીની વાતો કહેવામાં આવી છે. અહીંયા તમે જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરી હશે અને તમે એ પણ જાણ્યું હશે કે કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષમાં કેટલો ઠંડો કે કેટલો ગરમ છે તે માત્ર સ્પર્શ કહીને આપણે સ્પષ્ટ કહી શકતા નથી. તો આ પદાર્થને તે કેટલા ગરમ છે કે તે કેટલા ઠંડા છે તે જાણવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે તેના તાપમાનનું માપન કરવું પડશે. ચાલો આપણે જોઈએ કે તાપમાન એટલે શું. પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એટલે તાપમાન. આ તાપમાનનું માપન કરવા માટે આપણે એક વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરીએ છીએ, જેને કહેવાય છે થર્મોમીટર. આ થર્મોમીટર બે પ્રકારના હોય છે. એક છે લેબોરેટરી થર્મોમીટર અને બીજું છે ક્લિનિકલ થર્મોમીટર. આ લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચેનો જે તફાવત છે, ચાલો આપણે તે જોઈએ. લેબોરેટરી થર્મોમીટરની રેન્જ -10°C થી 110°C સુધીની હોય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ 35°C થી 42°C સુધીની હોય છે. આ સિવાય ક્લિનિકલ થર્મોમીટર પર ફેરનહીટ માપક્રમમાં પણ તેની રેન્જ દર્શાવવામાં આવે છે.
લેબોરેટરી થર્મોમીટર વડે આપણે કોઈ પણ પદાર્થના તાપમાનનું માપન કરી શકીએ છીએ, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે આપણે ફક્ત માનવ શરીરના તાપમાનનું જ માપન કરી શકીએ છીએ. લેબોરેટરી થર્મોમીટરમાં કોઈ ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ જેવી એક રચના હોય છે. તમે તેનું કારણ પણ જાણ્યું હશે. ત્યારબાદ લેબોરેટરી થર્મોમીટરમાં પારો કે આલ્કોહોલ ભરવામાં આવેલો હોય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં હંમેશા પારો જ ભરવામાં આવેલો હોય છે. ત્યાર પછી તમે આ પ્રકરણમાં ઉષ્માનું પ્રસરણ જુદી જુદી રીતે થતું હોય છે તે જોયું છે. ઉષ્મા પ્રસરણની મુખ્ય ત્રણ રીતો છે. પહેલી છે ઉષ્મા વહન, બીજી છે ઉષ્મા નયન અને ત્રીજી રીત છે ઉષ્મા વિકિરણ. અહીં તમે જોઈ શકો છો કે ઉષ્મા વહન એ ઘન પદાર્થોમાં થાય છે. આ માટે તમે પેલી મીણ બત્તીવાળી પ્રવૃત્તિ પણ કરી હશે. ત્યાર પછી ઉષ્મા નયન, કે જે મુખ્યત્વે પ્રવાહી અને વાયુ પદાર્થોમાં થાય છે, જ્યારે ઉષ્મીય વિકિરણની જે પ્રક્રિયા છે એ શૂન્યાવકાશમાં થતી હોય છે, એટલે કે જ્યાં કોઈ જ માધ્યમ ના હોય. સૂર્યની ગરમી આપણી પૃથ્વી પર આ ઉષ્મીય વિકિરણની મદદથી જ આવતી હોય છે અને ત્યાં શૂન્યાવકાશ હોવા છતાં પણ એ ગરમી આપણા સુધી પહોંચે છે. ત્યારબાદ તમે આ પ્રકરણમાં ઉષ્માના સુવાહક અને અવાહક વિશે પણ ભણ્યા હશો. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું સરળતાથી વહન થવા દે તેને ઉષ્માના સુવાહક કહે છે. દાખલા તરીકે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે જેવી ધાતુઓ. જ્યારે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું સરળતાથી વહન થવા દેતી નથી તેને ઉષ્માના અવાહકો કે મંદવાહકો પણ કહે છે. તેના ઉદાહરણો આવશે લાકડું, પ્લાસ્ટિક વગેરે. તમે આ બધી જ બાબતોની પ્રવૃત્તિઓ પણ કરી હશે અને તેના વિશેનું જ્ઞાન પણ મેળવ્યું હશે. તો અહીં આપણું આજનું આ પુનરાવર્તન પૂર્ણ થાય છે. આપણે સૌએ આ લોકડાઉનના સમયમાં પણ જે શિક્ષણ મેળવ્યું છે અને આજે આ પુનરાવર્તન કરીને પણ તમે જે ભણી ચૂક્યા છો એ યાદ કર્યું છે, તો તે બધાનો ઉપયોગ કરીને તમારી આવનારી એકમ કસોટી ખૂબ જ શાંતિથી અને સફળતાથી પાર કરશો તેવી શુભેચ્છાઓ. નમસ્કાર.